नमस्कार, महफिल इन लॉकडाउन में आज पत्रकार, साहित्यकार, नाट्यकार, वक्ता, बहुमुखी प्रतिभा धरावता तेजस्वी कलाकार, ज्वलंत छाया। प्रणाम। एक आखो एवो समय पसार थई रह्यो छे अने पसार थई गयो घणो बधो के घरनी दीवालो साथे पण मित्रता थई जाय। આમ તો આખો યુગ ડાઉનલોડનો છે, પણ એમાં આપણે બધાએ લોકડાઉનનો પણ અનુભવ કર્યો। ઓનલાઈન આપણે બધા જ થઈ ગયા, આમ તો એમ કહીએ કે લાઈનસર પણ થઈ ગયા। અને એ સ્થિતિમાં કેટલીક વાતો શેર કરવી છે, લોકડાઉનના ફાયદા ગેરફાયદા, પોઝિટિવ નેગેટિવ આવી કોઈ વાતમાં પડવું નથી। એટલા માટે કે આ પોઝિટિવિટી કે નેગેટિવિટીનો નહીં, પણ શક્ય હોય એટલા સ્થિર અને સ્થિતપ્રજ્ઞ રહેવાનો સમય છે। આખો એક સમયગાળો એવો ગયો, હજી કેટલો ચાલશે એ આપણને ખબર નથી। આ સંજોગોમાં, આ સમયમાં શું સારું ને શું ખરાબ, શું આવકાર્ય શું સ્વીકાર્ય, એવી કોઈ જ વાતમાં પડ્યા વગર લોકડાઉનની જે કંઈ પણ સ્થિતિ છે અને એમાં આપણને જે કંઈ પણ મેસેજીસ જુદા જુદા માધ્યમો દ્વારા મળી રહ્યા છે, એને લગતી થોડીક વાત તમારી સાથે કરવી છે। આખી સ્થિતિ એવી છે કે દરેક માણસની અંદરથી ડોલ્ફિનની જેમ એક ફિલોસોફર કૂદી અને બહાર આવી જાય છે અને વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર પોતાના પ્રેરક સંદેશાઓ મૂકી અને પાછો અંદર ડૂબી જાય છે। જે કંઈ પણ વાંચન કે વગેરે ચાલતું હોય એમાંથી બે ગીત, બે કવિતા મને એવી સાંપડી, અચાનક યાદ આવી કે જેને આજના સમય સાથે સીધો સંબંધ છે। કેટલા બધા મોટિવેશનલ સંદેશાઓ આપણને આવી રહ્યા છે, આપણે જ પોતે વાયરસ છીએ ને આપણે જ બધું બગાડ્યું છે ને વગેરે વગેરે જે કંઈ પણ આવે છે તે, પણ એમાં ખાસ તો જે ટકવાની વાત છે માનસિક રીતે એ બહુ મહત્વની છે। અને એવી બે કવિતા, એવા બે ગીતો આમ તો જે બંને જાણીતી હિન્દી ફિલ્મોમાં જેનો સમાવેશ થયો, એવા બે ગીતો એ શબ્દોમાં આજની સ્થિતિ સામે લડવાની એક વાત છે। આ મોટિવેશનનું મોકટેલ નથી, બસ એક વાસ્તવિક વાત છે અને એ સરસ મજાના શબ્દોમાં બયાં થઈ છે। પહેલું ગીત જે છે એ ફિલ્મ 1942 અ લવ સ્ટોરી, અને એ ફિલ્મ આપણે ખબર છે કે આરડી બર્મનનું સરસ મજાનું સંગીત, અને એમાં આ ગીત હતું, શિવાજી ચટ્ટોપાધ્યાય નામના ગાયકે એને ગાયું હતું, અને હેમંત કુમાર જેવું વોઇસ કલ્ચર એ ગીત ગાયું હતું। એ ગીતની પહેલાં એક શેર આવે છે, એ શેર ફૈઝ અહમદ ફૈઝનો છે, જિંદાનામાં એનો ગઝલ સંગ્રહ, જિંદાન એટલે જેલ, એ જેલમાં લખાયેલી કૃતિઓ, અને એમાંથી એક ગઝલનો એક શેર એનાથી શરૂઆત થાય છે અને પછી આખું ગીત આવે છે। ગીત લખ્યું છે જાવેદ અખ્તરે, પહેલો શેર ફૈઝ અહમદ ફૈઝનો છે, ત્યાંથી શરૂઆત કરીએ। ફૈઝે એવું લખ્યું હતું કે દિલ ના ઉમ્મીદ તો નહીં, ના કામ હી તો હૈ, દિલ ના ઉમ્મીદ તો નહીં, ના કામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ। અને પછી જાવેદ અખ્તરના શબ્દો, ગીત શરૂ થાય છે, યે સફર બહોત હૈ કઠિન મગર, યે સફર બહોત હૈ કઠિન મગર, ન ઉદાસ હો મેરે હમ સફર, યે સિતમ કી રાત હૈ ઢલને કો, હૈ અંધેરા ગમ કા પિઘલને કો, યે સિતમ કી રાત હૈ ઢલને કો, હૈ અંધેરા ગમ કા પિઘલને કો, જરા દેર ઇસમે લગે અગર, લોકડાઉન થોડું લંબાઈ, જરા દેર ઇસમે લગે અગર, ન ઉદાસ હો મેરે હમ સફર, નહીં રહેને વાલી યે મુશ્કિલ હૈ, ઓફિસે જવાતું નથી, કારખાને જવાતું નથી, અર્થતંત્રનું શું થશે, આ બધા પ્રશ્નો છે જ, નહીં રહેને વાલી યે મુશ્કિલ હૈ, કહે અગલે મોડ પે મંઝિલ હૈ, મેરી બાત કા તું યકીન કર, ન ઉદાસ હો મેરે હમ સફર।
कभी ढूंढ लेगा ये कारवां, ये नई जमी नया आसमां। कभी ढूंढ लेगा ये कारवां, वो नई जमी नया आसमां, जिसे ढूंढती है तेरी नजर, न उदास हो मेरे हम सफर। ये सफर बहुत है कठिन, मगर न उदास हो मेरे हम सफर। मुश्किलियों तो छे, एमां ना न पड़ी शकाय। આ બધી જે વાતો છે કે આપણને આમ રહેવા મળ્યું ને વાંચવા મળ્યું ને જોવા મળ્યું ને આ બધી મન મનાવવાની વાતો છે, પણ બધું થઈ જશે. અને બીજું ગીત ફિલ્મ ડોર, ગુલ પનાંગે જેમાં અભિનય કર્યો હતો અને સલીમ સુલેમાનનું સંગીત, એ ગીત પણ કંઈક આવી જ વાત લઈને આવે છે. યે હોસલા કૈસે ઝુકે, યે આરઝૂ કૈસે રૂકે, મંઝિલ મુશ્કિલ તો ક્યા, ધુંધલા સાહિલ તો ક્યા, તન્હા યે દિલ તો ક્યા. આટલા બધા ડોક્ટર્સ, આટલા બધા પોલીસ, આટલો બધો નર્સિંગ સ્ટાફ, આટલા બધા સ્વયંસેવકો કેવું કામ કરે છે, રાત દિવસ જોયા વગર પોતાના જીવના જોખમે આપણા માટે કામ કરે છે. યે હોસલા કૈસે ઝુકે, યે આરઝૂ કૈસે રૂકે, રાહ પે કાંટે બિખરે અગર, રાહ પે કાંટે બિખરે અગર, ઉસ પે તો ફિર ભી ચલના હી હૈ, શામ છુપા લે સૂરજ મગર, રાત કો એક દિન ઢલના હી હૈ. રુત યે ટલ જાયેગી, હિંમત રંગ લાયેગી, સુબહ ફિર આયેગી. આપણે સાહિર લુધિયાને ભી યાદ આવે, વો સુબહ કભી તો આયેગી. રુત યે ટલ જાયેગી, હિંમત રંગ લાયેગી, સુબહ ફિર આયેગી. યે હોસલા કૈસે ઝુકે, યે આરઝૂ કૈસે રૂકે, મંઝિલ મુશ્કિલ તો ક્યા, ધુંધલા સાહિલ તો ક્યા, તન્હા યે દિલ તો ક્યા. બંને રચનામાં, બંને કવિતામાં આખરે આજની સ્થિતિને કંઈક સાંકળે એવી વાત છે. મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે અનેક, પણ આખરે એનો પણ અંત આવશે. મૂળ ખલીલ જિબ્રાનનો વિચાર અને પૃથ્વીરાજ કપૂર વારંવાર એક વાક્ય, એક વિધાન બોલતા કે યહ દિન ભી ચલા જાયેગા, ધીસ વિલ ટુ પાસ અવે. તો આપણે બધા અત્યારે એ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને આ જ્યારે વાત કરી ત્યારે મને ધ્રુવ ભટ્ટની તાજેતરની જ નવલકથા, જેને પોતે તો લખાણ જ કહે છે, વાર્તા ન ઇતિ, એની પણ એક વાત યાદ આવે છે. ન ઇતિ આખે આખી, એને તમે ફ્યુચરિસ્ટિક સાયન્સ ફિક્શન કહી શકો કે એવી આખી વાત છે એ. એટલે વાત, વાર્તા તો તમે જ વાંચજો, પણ એમાં બે પાત્રોના વચ્ચે સંવાદ જેમણે મૂક્યો છે કે આ પૃથ્વી ઉપર જે કંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે, પૃથ્વીનું પ્રદૂષણ વધી રહ્યું છે, પૃથ્વીનું પતન થઈ રહ્યું છે, એમાં માત્ર માણસને જ શા માટે દોષ દેવો? કારણ કે આપણને હમણાં એવું પણ કહેવામાં આવ્યું કે વાતાવરણ શુદ્ધ થઈ ગયું છે, પક્ષીના અવાજો સંભળાઈ રહ્યા છે, લીલોતરી દેખાઈ રહી છે, વગેરે વગેરે. ટૂંકમાં વધુ ડિપ્રેસિવ મોડમાં માણસ આવી જાય એ રીતે પણ આખા મેસેજીસ આવ્યા. તો આ પણ એક વાત છે કે આપણે શીખ્યા છીએ ઘણું બધું, આખી એક શુદ્ધિકરણની પ્રક્રિયા એમાંથી પસાર થઈ રહ્યા છીએ. બધા જ પોતાની વાત કંઈક લખીને, કંઈક બોલીને યુટ્યુબ પર, ફેસબુક પર મૂકે છે. યુટ્યુબ અત્યારે માય ટ્યુબ થઈ ગઈ છે, જેને જે મનમાં ઉગે એ તરત જ પહોંચાડે છે લોકો સુધી. મેં હજી સુધી આવો પ્રયોગ કર્યો નહોતો, પણ આ નોબતનું નોતરું અને મિત્ર વિરલનું વાલ, એ બંને એવા કે પછી એમાં ના ન પડાય, અને એટલે આ થોડો સંવાદ, થોડી વાત આપ સૌ સાથે કરી. આપણને ખબર નથી કે આ સમય હજી કેટલો લંબાશે, પણ આ લોકડાઉન એ આપણા સૌ માટે છે, આપણા સૌના શારીરિક સ્વાસ્થ્ય માટે છે, અને આ સમગ્ર દેશ અને દુનિયાના ભવિષ્ય માટે છે. એટલે આવી આવી વાતો, અને તમને જે કંઈ પણ ગમે એ જોવું, વાંચવું, કેટલી બધી ટીવી સિરિયલ્સ, કેટલી બધી વેબ સિરીઝ, કેટલી બધી ફિલ્મો વગેરે વગેરે જે કંઈ આપ જાણો છો બધા, એમાં શક્ય હોય એટલો સમય પસાર કરી, જો આપણને આપણું કામ પરમિટ કરતું હોય તો. અને રહીએ તમારી સાથે આ સંવાદ લોકડાઉન દરમિયાન પણ કરવાનો મોકો આપ્યો આ નોબતે,
એના માટે નોબત પરિવારનો અને વિરલનો આભાર માનું છું અને ફરી એકવાર બધું જ પૂર્વવત થાય, જામનગરમાં ઘૂઘરા અને રાત્રે પૂરી શાક મળતા થાય, રાજકોટમાં ગાંઠિયા અને જલેબી મળતા થાય અને દિલ્હીમાં ચાટ મળતી થાય અને પેપર જોવાના શરૂ થાય, જૂન મહિનાથી સ્કૂલો શરૂ થાય, કોલેજ શરૂ થાય, ઇન્ડસ્ટ્રીઝ શરૂ થાય, સમગ્ર પૃથ્વી શુદ્ધ થઈને રિચાર્જ થઈને ફરીથી એનું પોતાનું કામ શરૂ કરી શકે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને બસ સ્વસ્થ રહો, સલામત રહો. થેન્ક યુ.